થોડા દિવસ પહેલા જ જામનગરની એક ખાનગી શાળાની વિદ્યાર્થીની કોરોનાગ્રસ્ત થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્યાર પછી સ્કૂલ એક અઠવાડિયું બંધ રાખવાનો નિર્ણય થયો હતો. આજે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના રામનગરની સેન્ટ કરવે નામની ખાનગી સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો છે. ધોરણ 10ની વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સ્કૂલ અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં સ્કૂલોમાં કોરોનાના 9 કેસ, અમદાવાદમાં 4 કેસ, રાજકોટમાં 3 કેસ તથા વડોદરામાં પણ 2 કેસ નોંધાયા છે. રાજ્યભરની સ્કૂલોમાં કોરોના વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે વાલીઓ સ્કૂલો બંધ કરવાની માંગ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય વાલી મંડળે જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાની માંગણી કરી છે. સ્કૂલે જતા વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થાય તો તેની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે તેવો પણ સૂર સામે આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિ જોતા હાલ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ જોખમ ભરેલું છે. જામનગર વાલી મંડળે પણ 15 દિવસ પહેલા સ્કૂલો બંધ કરવા રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર આ મુદ્દે નિર્ભર જણાઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOએ બાળકો માટેની કોરોના વેક્સિન કોવાવેક્સના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. અમેરિકાની નોવાવેક્સ કંપની સાથે મળીને ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવાવેક્સ રસી બનાવી છે. હેડ ક્લર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે જામનગર યુથ કોંગ્રેસ તથા NSUI દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તથા કથિત કૌભાંડી અસિત વોરાની તસવીર પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજે મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા શહેરમાં પદયાત્રા રેલી કાઢવામાં આવી હતી. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ચિરાગભાઈ કાલરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા સહિતના આગેવાનો વિરોધ પ્રદર્શનોમાં જોડાયા હતા. લાખો લોકોની લાખો યુવા ધનની ફી ભાજપ સરકાર ઉડી જાય અને ફરીને પરીક્ષાનું નાટક કરવામાં આવે. શા માટે આશિત વોરાને છાવરવામાં આવે છે? આપણે સૌ જાણીએ છીએ આશિત વોરા કોણ છે. આશિત વોરા એ ભાજપનું પીઠું છે, ભારતીય જનતા પાર્ટીને પૈસા ઉઘરાવીને પૈસા કમાઈને આપનારી એક વ્યક્તિ છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી એમને છાવરી રહી છે. 2 દિવસ પહેલાં એને એમ કીધું હતું કે આમાં ક્યાંય ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચાર હશે તો હું એની તપાસ કરીશ. કાલે ભારતીય જનતા પાર્ટી અને એમની સરકારે જાહેર કર્યું છે કે આ પેપર લીક થયું હતું. હવે આનાથી વધારે પુરાવા શું છે? શા માટે આશિત વોરાને બદલાવવામાં નથી આવતા? કારણ કે આશિત વોરા ઘણું બધું જાણે છે. આશિત વોરાને બદલાવવામાં આવે તો એ સરકારને બ્લેકમેલ કરે, એ સરકારને બીક છે, એટલા માટે આશિત વોરાનું રાજીનામું લેવામાં નથી આવતું. આશિત વોરા છે એ ભાજપ જ છે. વારંવાર યુવા ધનને આ રીતે જો બરબાદીના ગર્તામાં ધકેલવામાં આવે, આટલા વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી અને એક્ઝામ આપે અને એ એક્ઝામ કેન્સલ થાય તો યુવા ધનની હાલત શું થાય આપણે સમજી શકીએ છીએ. 99 ગાળો આપવા પછી કૃષ્ણએ પણ પરિણામ આપ્યું હતું. 99 ભ્રષ્ટાચાર થાય, 99 પેપર લીક થાય અને પછી પણ જો એમના પરિણામ ન મળે તો આ ભારતીય જનતા પાર્ટીને એક દિવસ પણ સત્તામાં રહેવાનો અધિકાર નથી. આશિત વોરાનું રાજીનામું તાત્કાલિક અસરથી લઈ લેવું જોઈએ અને વિદ્યાર્થીઓને એમના ત્રાસમાંથી, એમની પીડામાંથી મુક્ત કરવા જોઈએ, એટલી જ આજની અમારી માંગણી છે. જામનગરમાં ઇન્દિરા માર્ગ પર જનતા ફાટક નજીક એન્ટિલા કોમ્પ્લેક્સમાં આધ્યાત્મિક ગુરુ રજનીશ ઓશોના પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી તથા શિલ્પાબેન માધવાણીના હસ્તે 2 દિવસીય પુસ્તક પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે અલ્પા ચોડરમલ, અંતરકિરણ, સ્વામી પ્રેમગગન, મા પ્રેમગંગા, ડોક્ટર ગજેરા, નટુભાઈ, સ્વામી બોધીજી, રાજુભાઈ સમ્રાટ, જયેશભાઈ સહિતના ઓશો અનુયાયીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.